नवी रेसिपी सीखवा माटे निराली किचन चैनल ने सब्सक्राइब ना करी होय तो तमे सब्सक्राइब करी दीजो अने बेल आइकॉन जरूर थी दबावजो। हेलो फ्रेंड, निराली किचन में आज बनावशु एकदम परफेक्ट अने सरल रेसिपी थी क्यारे ना चाख्या होय तेवा टेस्टी पात्रा। पात्रा बनावा माटे अहींया मैं अर्धो बाउल जेटलो चणानो झीणो लोट लीधो छे, तो एने आपणे एक बाउल में लई लईए। હવે એની અંદર આપણે અહીંયા મેં વરિયાળી અને જે સૂકા ધાણા આવે એને મેં થોડાક રોસ્ટ કરી લીધા છે અને થોડાક ક્રશ કરી લીધા છે, તો હવે એમાં આપણે એડ કરી દઈશું 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલી આદું અને મરચાંની પેસ્ટ, અને અહીંયા મેં એક નાનો બાઉલ જેટલી આમલી અને ગોળની ચટણી બનાવી છે એ લીધી છે, તો એને પણ આપણે એડ કરી દઈશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ। તો હવે એમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું। અહીંયા આપણે જે આ બેટર બનાવીએ એ થોડું થીક બનાવવાનું છે, એટલે તમે જ્યારે પાણી નાખો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરતું જવાનું છે। તો હવે એમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ। તો અહીંયા તમારે આવી કન્સિસ્ટન્સી રાખવાની છે થીક। તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે, હવે આપણે પાત્રાના પાનની દાંડી કાઢી લેશું। તો અહીંયા મેં પાત્રાના પાનને ધોઈ અને બંને બાજુ એકદમ સાફ કરી લીધા છે, તો હવે આપણે આ જે પાછળના ભાગમાં દાંડી છે એને ચપ્પુની મદદથી કાઢી લેશું જેથી એની કડવાશ છે દૂર થઈ જશે। તો આપણે એકદમ હળવા હાથે દાંડીને કાઢવાની છે, પાન ના ફૂટે એ રીતે। તમે જોઈ શકો છો કે પાત્રાની દાંડી એકદમ સરસ રીતે નીકળી ગઈ છે, તો આ રીતે આપણે બધા પાંદડાની દાંડી કાઢી લેશું। તો અહીંયા પાનની આગળની સાઈડ છે અને આ પાછળની સાઈડ છે, તો આપણે પાછળની સાઈડ છે એ બેટર લગાવવાનું છે। તો હવે આપણે થોડું બેટર લઈ લેશું અને એને બધી બાજુ એકદમ સરસ રીતે લગાવી લેશું। કિનારી પર પણ એકદમ સરસ રીતે બેટર આપણે લગાવશું જેથી પાત્રાની કોરની સાઈડ છે એમાં મસાલો એકદમ સરસ રીતે ભરાઈ જાય। તો અહીંયા આપણે પાત્રાના પાન ઉપર એકદમ સરસ રીતે બેટર લગાવી દીધું છે, તો હવે એની ઉપર આપણે બીજું પાન મૂકી દઈશું। તો આપણે જે દિશામાં મૂકવું છે એનાથી વિરુદ્ધ દિશામાં આપણે બીજું પાન મૂકવાનું છે આવી રીતના, અને હવે પાછું એના ઉપર આપણે બેટર લગાવી દઈશું। હવે આપણે આ બીજા પાન ઉપર પણ એકદમ સરસ રીતે બેટરને લગાવી દઈએ, જેવી રીતના આપણે પહેલા પાન ઉપર લગાવી હતી એવી જ રીતે બીજા પાન ઉપર પણ લગાવી દઈએ। તો બીજા પાન ઉપર પણ એકદમ સરસ રીતે બેટર લગાવી દીધું છે, તો હવે આપણે ત્રીજું પાન લઈ લેશું। તો હવે જે પાન લેશું એ આપણે જે પહેલું પાન મૂક્યું હતું એ દિશામાં મૂકશું અને એવી જ રીતે મૂકશું, અને હવે પાછું એના ઉપર આપણે બેટર લગાવી દઈશું, થોડું થોડું આવી રીતના સ્પ્રેડ કરી દઈશું અને પછી લગાવી દેવાનું છે। તો હવે આપણે એક ચોથું પાન લઈ લેશું, જે ત્રીજું પાન મૂક્યું એની વિરુદ્ધ દિશામાં આપણે મૂકવાનું છે, મૂકી દઈશું અને હવે પાછું એના ઉપર આપણે બેટર લગાવી દઈશું। તો હવે આપણે જે પાત્રની આ સાઈડનો ભાગ છે એને થોડો વાળી લેશું, અને હવે પછી આ બીજી બાજુ છે એને પણ એવી જ રીતે આપણે વાળી લેશું, એટલે બંને બાજુનો ભાગ વાળી લેશું એટલે બંને બાજુથી બેટર નીકળશે નહીં અને પાત્ર આપણે એકદમ સરસ બનશે। તો આવી રીતના થઈ જાય એટલે પછી હવે લાસ્ટમાં આપણે રોલ વાળવાનો છે, તો હવે આપણે એક બાજુથી રોલ વાળવાનું શરૂ કરશું। તો હવે આપણે હળવા હાથે રોલ વાળતા જશું, બંને બાજુ આપણે હાથ આવી રીતના પ્રેસ કરતું જવાનું છે, એટલે બંને બાજુની કિનારી ના નીકળે અને રોલ પણ એકદમ સરસ રીતે વળી જાય। તો હવે આપણે જે આ લાસ્ટનો ભાગ છે એને આવી રીતના ઉપરની બાજુએ એકદમ સરસ રીતે લગાવી દઈશું। તો અહીંયા રોલ તૈયાર થઈ ગયો છે, તો હવે આવી રીતના બધા રોલ બનાવી લઈએ। તો અહીંયા આપણે રોલ તૈયાર થઈ ગયા છે, હવે એને બાફવા મૂકી દઈશું। તો અહીંયા મેં એક સ્ટીમરમાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે, પાણી ગરમ થઈ જાય એટલે જે આપણે પાત્રે બનાવવાની એવી કાણાવાળી પ્લેટ આવે એને મૂકી દઈશું, અને હવે એની ઉપર આપણે જે પાત્રના રોલ છે એને મૂકી દઈશું। તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને 15-20 મિનિટ સુધી આ રોલને બફાવા દઈશું। તો 15-20 મિનિટ થઈ ગઈ છે, પાત્રા એકદમ સરસ રીતે ચડી ગયા છે, તો આવી રીતના આપણે ચપ્પુ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। તો હવે એને એક પ્લેટમાં લઈ લઈએ, તો હવે આપણે ચપ્પુની મદદથી એને કટ કરી લેશું। તો આપણે સૌ પ્રથમ જે પહેલો ભાગ છે એને થોડો કટ
તો હવે આપણે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણો પાતરા એકદમ સરસ રીતે બન્યા છે, એનું સ્ટફિંગ પણ એકદમ સરસ રીતે ભરાણું છે. તો આવી રીતના આપણે આ રોલ છે એને કટ કરી લેશું. તમે જોઈ શકો છો પાતરા કટ થઈ ગયા છે. તો હવે વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે અહીંયા મેં એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દેશું અને રાઈને ક્રેકલ થવા દેશું. રાઈ ક્રેકલ થઈ જાય એટલે એની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દેશું. ટીસ્પૂન જેટલી હિંગ, થોડા મીઠા લીમડાના પાન, 1 ટીસ્પૂન જેટલા તલ, બધી વસ્તુને એકદમ સરસ રીતે ક્રેકલ થવા દેશું. હવે એની અંદર આપણે થોડું પાણી એડ કરી દેશું. પાણી એડ કર્યા પછી થોડું પાણી ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે આવી રીતના પાતરા છે એ ગોઠવી દઈશું. તો હવે હાથની મદદથી આપણે આવી રીતના હળવા હાથે ફેરવી લઈશું પાતરાને, જેનાથી પાતરા તૂટી ના જાય. તો હવે પાતરાને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો પાતરાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધા છે. ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા છે સુપર ટેસ્ટી અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા પાતરા. એક વખત અચૂક ટ્રાય કરજો. આ રેસીપી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે મળશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.